ત્યારે એક બાળકની ખોપરી મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે અને આ ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ થઈ રહી હોય ત્યારે હાલ આ ખોપરીને એફએસએલમાં મોકલવામાં આવી છે બીજી તરફ જાણવા મળ્યું છે કે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરાની ગોઠવણ પણ કરવામાં આવી છે ગામના સરપંચ દ્વારા આ મજૂર નેર દ્વારા કોઈ સહાય મળે તેવી માંગણી કરાઈ છે તેમજ વન વિભાગે પણ તમારા ટીમને ઘટના સ્થળે તપાસ કરવા મોકલવા આવેલા જેમાં સુડાવડ અને ભલ ગામની વચ્ચે સીમ વિસ્તારમાંથી એક નાના બાળકની ખોપરી મળી આવી હતી જે અન્વયે આ ખોપરી દીપડો ઉપાડી ગયેલા હોવાની બાળકની છે કે નહીં તે અર્થે તપાસ ચાલી રહી છે હાલ તો વન વિભાગે પણ દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે પરંતુ દીપડો પાંજરે ન પુરાતા હાલ વન વિસ્તારના લોકો ખેતર સીમમાં જવા આવતા લોકોને ભય ફેલાયો છે ત્યારે હાલ તો લોકોએ પણ વહેલી તકે દીપડો પકડાઈ જાય તેવી ખેડૂતોની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે પ્રતાપવાળા સાથે અશોક મણવર જીટીવી ન્યૂઝ અમરેલી